गुजरात ताजा ने तमारा खिस्सा ने खाली करता मोटा समाचार वाहन चालको जानी लो હવે ગુજરાતમાં નવા નિયમો નહીતર થશે 5 લાખ નો દંડ અને 10 વર્ષની જેલની સજા સીએમ ભૂપેન્દ્ર પટેલની જાહેરાત અને મોદી સરકારનો મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજાનો ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર ગઈકાલે મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોક ડાયરાના કલાકાર જગદીશ ત્રિવેદીનો ઉલ્લેખ કર્યો હતો પીએમએ જગદીશ ત્રિવેદીની સામાજિક સેવાઓને વખાણી હતી જગદીશભાઈ સામાજિક કાર્યકર અને કલાકાર છે તેમણે ડાયરામાંથી થયેલી 9.25 કરોડની આવક સામાજિક સેવામાં ઉપયોગમાં લીધી હતી જેના તમે મોદીએ ખૂબ જ વખાણ કર્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો ફ્લાવર શો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો 2024ને ખુલ્લો મુકાયો છે ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ અને છોડ શહેરીજનોને આકર્ષિત કરશે ફ્લાવર શોમાં અનેક પ્રતિકૃતિ બનાવવામાં આવી છે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી નવું સંસદ ભવન ચંદ્રયાન ઓલિમ્પિક સહિતની થીમ પર બનાવેલ પ્રતિકૃતિ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષક બનશે અને 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલુ રહેશે ગુજરાતના વાહન ચાલકો ખાસ જાણી લો અમદાવાદ શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે એસજી હાઈવે પર રાતના 8 વાગ્યાથી લઈને ભારે વાહનો પર પ્રતિબંધ છે સીજી રોડ પર સાંજે 6 વાગ્યાથી વાહનોની અવરજવર માટે બંધ રહેશે રાત્રે વાહન લઈને નીકળતા પોલીસે કયા રસ્તે જવું અને કયા રસ્તે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પોલીસ દ્વારા 4 પ્રકારની ડ્રાઈવ ચાલી રહી છે કોઈપણ ડ્રાઈવમાં ઝડપાશે તો કડક કાર્યવાહી થશે માત્ર વાહન ચાલકો જાણી લેજો એટલું જ નહીં હવે ગુજરાતીઓ જાણી લો નવા નિયમ ગૃહ વિભાગ દ્વારા ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈને સત્તાવાર રીતે નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં વિવિધ પ્રકારના નિયમો આપ્યા છે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડ્રાઇન ફેસિલિટીમાં જ છૂટછાટ મળશે પરમિટ હોલ્ડરને જ સર્વે કરાશે લાયસન્સ 1 થી 5 વર્ષ માટે જ મળશે લાયસન્સ સમય દરમિયાન બાકી રહેલા વાઇનનો જથ્થો પરત કરવામાં આવશે આવા અન્ય નિયમો પણ બનાવવામાં આવ્યા છે તો મિત્રો જાણી લેજો નહીંતર મુશ્કેલી થશે ત્યારબાદ ભારતમાં પીએમ મોદી સરકારનો મહત્વનો નિર્ણય ભારત આટા અને ભારત દાળ બાદ હવે ભારત સરકાર ચોખા લોન્ચ કરવા જઈ રહી છે આ અંતર્ગત ₹25 કિલો લેખે ચોખા વેચશે લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે સરકારે અગાઉ ભારત બ્રાન્ડનો લોટ અને દાળ લોન્ચ કર્યા હતા હવે સસ્તા ચોખા લોન્ચ કરવામાં આવી રહ્યા છે જે નાફેડ અને NCC એપ દ્વારા વેચવામાં આવશે નોન બાસમતી ચોખા ₹50 પ્રતિ કિલો પહોંચી ગયા છે આ સ્થિતિમાં સરકાર સસ્તા ચોખા વેચવા જઈ રહી છે અને તે પ્રતિ કિલો ₹25 વેચશે જાણી લો નહીતર થશે 10 વર્ષની કેદની સજા અને મોટો દંડ કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહન વાહન ચાલકો સામે 10 વર્ષની કેદની સજા અને 5 થી 10 લાખ રૂપિયાનો દંડની જોગવાઈ વાળા કાયદાના વિરોધમાં આજે કચ્છ જિલ્લાના સામખીડિયા ગામ નજીક નેશનલ હાઈવે પાસે બંધ પડેલ RTO ચેકપોસ્ટ પાસે 500 જેટલા ટ્રક ડ્રાઈવરો દ્વારા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો છે હાઈવેને જામને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી ઉલ્લેખનીય છે મિત્રો કે ચક્કાજામને કારણે થોડીવાર માટે હાઈવે બ્લોક થયો હતો